જેવી રીતે હવામાન ખાતાની આગાહી હતી, ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. 84 તાલુકામાં સારો એવો વરસાદ પડ્યો છે, ત્યારે સૌથી વધુ ક્વાંટમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હાંસોટ, માંડવી, વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સુરતના મહુવામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બારડોલી, ઝઘડિયા અને કામરેજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની મોટી આગાહી, 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. 2 સિસ્ટમ અને થંડર સ્ટોર્મ એક્ટિવિટીની ગુજરાત પર અસર વર્તાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 24 કલાક વરસાદ રહેશે. રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. બારિશ રહેગા, લેકિન આઇસોલેટેડ પ્લેસીસ મેં મોસ્ટલી રહેગા. આજ ઓર કાલ થોડા બારિશ જ્યાદા હો સકતા હૈ, જૈસે મોસ્ટલી આજ મેની પ્લેસીસ મેં ગુજરાત રિજિયન મેં ઇવન સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી મેની પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેન રહેગા. કહીં એક જગ્યા મેં હેવી રેન ભી હો સકતી હૈ. ઓર કલ કે લીએ સાઉથ ગુજરાત મેં મોસ્ટલી રેન રહેગા ઓર એક જગ્યા મેં હેવી ભી રૂલ્ડ આઉટ નહીં હો સકતા. આજ કે તારીખ મેં બારિશ જ્યાદા રહેગા, જિસે દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, એવી નાફા, ખેડા મેં ભી હો સકતા હૈ, ઓર અમદાવાદ, સાઉથ અમદાવાદ મેં ભી હો સકતા હૈ, ઓર ભાવનગર, બોટાડ મેં હો સકતા હૈ, સૌરાષ્ટ્ર મેં ભી 2-4 ડિસ્ટ્રિક્ટ મેં આઇસોલેટેડ હેવી રેન ભી હોને કા સંભાવના હૈ. અભી મોસ્ટલી આજ હી રહેગા, કલ રહેના નહીં ચાહીએ. કલ હો સકતા હૈ કે સાઉથ ગુજરાત મેં એકાદ ડિસ્ટ્રિક્ટ હો સકતા હૈ, જૈસે ડાંગ, તાપી, નર્મદા. અમદાવાદ, ગાંધીનગર મેં જો રેન રહેગા મોસ્ટલી આજ હી રહેગા. આજ ગાંધીનગર મેં ભી મોડરેટ રેન હો સકતા હૈ, અમદાવાદ મેં ભી મોડરેટ રેન રહેગા, ઓર હેવી રેન કા ભી રૂલ્ડ આઉટ નહીં હૈ. મોડરેટ સે હેવી હો સકતી હૈ, ના ભી હો સકતે, લેકિન મોડરેટ રેન પક્કા રહેગા. તો જેવી રીતે હવામાન ખાતાની આગાહી છે, 2 સિસ્ટમ અને થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર છે તે જોવા મળશે. અને 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તે મેજિક વોલના માધ્યમથી આપને જણાવવાનો પ્રયાસ કરીશું. અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ 2 દિવસ વરસાદની આગાહી છે. આજે વરસાદ પણ વરસ્યો હતો, તો મેજિક વોલના માધ્યમથી જોઈએ કે ક્યાં ક્યાં જે આ એક્ટિવિટી છે તેની અસર જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અસર જોવા મળશે, સાથે વડોદરા છે, આમોદ છે, ભરૂચ છે, ભાવનગર છે, બોટાદ, સુરેન્દ્રનગર અને ધોળકા. અહીં પણ જે વરસાદી સિસ્ટમ છે તે જોવા મળી રહી છે. સાથે જ ગોંડલ છે, રાજકોટ છે, અહીં પણ વરસાદની અસર રહેશે. ખાસ કરીને સૌથી વધારે અસર દર વખતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી હોય છે, અને તેમાં પણ વલસાડ છે તે પ્રવેશ દ્વાર માનવામાં આવતું હોય છે. તો વલસાડ છે, સુરત છે, નર્મદા છે, આ તમામ વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અન્ય વિસ્તારની વાત કરીએ તો અન્ય વિસ્તારમાં પણ નડિયાદ હોય, રાજપીપળા હોય, બોડેલી હોય, દહેગામ હોય, આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય જોવા મળી રહી છે. 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ રહી શકે છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. એટલે કે 5 દિવસ વરસાદી માહોલ છે તે જોવા મળશે. પાંચ દિવસ હવામાન ખાતા દ્વારા જે પ્રકારથી આગાહી છે, વરસાદ રહેશે અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, વલસાડમાં તેમજ ભરૂચમાં પણ સારો એવો વરસાદ રહેશે. તો બુલેટિનમાં હાલ